ભાવનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં H3N2 ના વાયરસથી મોતની શંકા થઈ હોવાનું સામે આવ્યું છે। ભાવનગર H3N2 વાયરસથી મોતની શંકા સેવાઈ રહી છે। H3N2 વાયરસથી બાળકના મોતની શંકા સેવાઈ રહી છે। મહુવાની સરકારી હોસ્પિટલમાં હજી 18 બાળકો દાખલ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। કેટલાક બાળકો ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે। જે રીતે મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, મૃતક બાળકને તાવ સહિતના લક્ષણો હતા ત્યારે શંકા સેવાઈ રહી છે। H3N2 વાયરસને લઈને મોતની શંકા સેવાઈ રહી છે। દાખલ બાળકોને પણ વાયરલ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે। વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો H3N2 વાયરસથી બાળકના મોતની શંકા સેવાઈ રહી છે। મહુવાની સરકારી હોસ્પિટલમાં હજી 18 બાળકો દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે। કેટલાક બાળકો ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ હોય તેવી જાણકારી પણ મળી રહી છે। મૃતક બાળકને તાવ સહિતના લક્ષણો હતા ત્યારે શંકા સેવાઈ રહી છે। H3N2 વાયરસને લઈને મોતની શંકા ભાવનગરમાં સેવાઈ રહી છે। બાળક હોસ્પિટલમાં દાખલ છે અને તે વાયરલ ઇન્ફેક્શન હોવાનું જાણવા મળી રહ્યું છે। H3N2 વાયરસથી બાળકના મોતની શંકા સેવાઈ રહી છે। બાળકમાં તાવના લક્ષણો જોવા મળ્યા હતા ત્યારે મહુવાની સરકારી હોસ્પિટલમાં હજુ પણ 18 બાળકો દાખલ છે, સારવાર હેઠળ છે। કેટલાક બાળકો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ હોવાનું માહિતી મળી રહી છે। મૃતક બાળકને તાવ સહિતના લક્ષણો હતા તેથી તેને શંકાના દાયરામાં આવી રહ્યું છે કે H3N2 વાયરસના કારણે બાળકનું મૃત્યુ નિપજ્યું હોય તેવી શંકા થઈ રહી છે। ત્યારે H3N2 વાયરસથી જે બાળકના મોતની શંકા ભાવનગરમાં સેવાઈ રહી છે ત્યારે અનેક બીજા 18 બાળકો મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે। કેટલાક બાળકો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે। મૃતક બાળકને તાવ સહિતના લક્ષણો હતા ત્યારે ભાવનગરથી મહત્વના સમાચાર H3N2 વાયરસથી બાળકના મોતની શંકા સેવાઈ રહી છે। H3N2 વાયરસથી બાળકના મોતની જે રીતે શંકા થઈ રહી છે ત્યારે 18 બાળકો મહુવાની સરકારી હોસ્પિટલમાં હજુ પણ સારવાર હેઠળ હોય તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે। કેટલાક બાળકો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ છે। મૃતક બાળકને તાવ સહિતના લક્ષણો હતા તેથી શંકા સેવાઈ રહી છે H3N2 વાયરસની। ત્યારે દાખલ બાળકોને પણ વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળી રહ્યા છે અને તે સારવાર લઈ રહ્યા છે, સારવાર હેઠળ છે। H3N2 વાયરસથી બાળકના મૃત્યુની શંકા સેવાઈ રહી છે। મહુવાની સરકારી હોસ્પિટલમાં હજી 18 બાળકો દાખલ છે, કેટલાક બાળકો ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે। મૃતક બાળકને તાવ સહિતના લક્ષણો હતા। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હર્ષદ જી। હર્ષદ, જે રીતે જાણકારી મળી રહી છે ભાવનગરમાં H3N2 વાયરસથી બાળકના મોતની શંકા સેવાઈ રહી છે, શું જાણકારી? ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મનસી, કે જે મહુવાની અંદર જે અત્યારે ફ્લૂને લઈ સિઝમ્બલ જે તાવ જે વકર્યા છે તેમાં 18 બાળકો દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે, તેમાં એક મૃત્યુ થયું હતું, પણ મૃત્યુ થતાનું ડોક્ટરનું એવું કહેવું છે કે ત્યાંથી ને તેના પોતાના ઘરેથી ને જ ડેડ હાલતમાં મહુવા લાવ્યા હતા ને ત્યારે તેનું મૃત ડોક્ટરે ફરજ પરના ડોક્ટરે જાહેર કર્યું હતું ને આમ જે નજીકના જે એન્જો વાયરસ હોય તેવો કહેર હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને હાલ અત્યારે મહુવા જનરલ હોસ્પિટલની અંદર 18 બાળકોની સારવાર ચાલી રહી છે। જી બનસી જી, સમગ્ર જાણકારી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભાવનગરમાં મૃતક બાળકને તાવના લક્ષણો હતા અને ભાવનગરમાં H3N2 વાયરસથી તે બાળકના મોતની શંકા સેવાઈ રહી છે અને બીજા 18 બાળકો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।